રાજ્યમાં બીજા તબક્કાની કોરોના વેક્સિનનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં બનાસકાંઠા જિલ્લાના દિયોદર રેવન્યુ વિભાગ અને પોલીસ વિભાગને કોરોના વેક્સિન આપ્યા બાદ આજે દિયોદર સીએચસી કેન્દ્ર ખાતે દિયોદર સેન્ટર 1 અને 2 તથા લુદ્રા અને રૈયા સેન્ટરના તમામ શિક્ષકોને આજે કોરોના વેક્સિન આપવામાં આવી હતી, જેમાં કોરોના વેક્સિન સમયે કોઈપણ જાતની આડઅસર જોવા મળી ન હતી. આજે દિયોદરના શિક્ષકોએ મોટી સંખ્યામાં વેક્સિનનો લાભ લીધો હતો. કોરોનાની મહામારીના સામે રક્ષણ મેળવવા માટે દિયોદર તાલુકાના તમામ પ્રાથમિક શાળાઓના શિક્ષકોને ઉપલી કચેરીથી સૂચના છે કે તમામ શિક્ષકોને વેક્સિનેશન લે, રસી લે, એ માટે આજે અમે દિયોદર તાલુકાના 4 કેન્દ્રોને અહીંયા સીએચસી સેન્ટર ખાતે આયોજન કરેલ છે અને ડૉક્ટરે પણ અમને ગાઈડ કર્યા છે કે કેવા કેવા લોકોએ રસી લેવી જોઈએ, કેવા લોકોએ ના લેવી જોઈએ. તો દરેક શિક્ષકોને અમે અનુરોધ પણ કર્યો છે કે તમને કોઈ બીજી કોઈ તકલીફ હોય તો ડૉક્ટરનું ધ્યાન દોરી અને પછી રસી લેવાની કાર્યવાહી કરવી. સરકાર દ્વારા જે સૂચના હતી એ પ્રમાણે અમારા ટીપીઓ સાહેબે સૂચના આપી એટલે આજે મેં રસી લીધેલી છે. અને કોઈ જાતની કોઈ જે અહીંયા જે સ્ટાફ છે એ પણ બહુ પોઝિટિવ છે અને આમ જનરલી કોઈ ઇન્જેક્શન લેતા હોય તો સોય પણ નીડલ વાગતી હોય છે, પણ આમાં બિલકુલ કશું જ થયું નથી અને હું એકદમ ફ્રેશ છું અને મને કોઈ જાતની કોઈ આડઅસર થાય એવી સંભાવના પણ દેખાતી નથી અને એક સરસ માહોલમાં રસીનો કાર્યક્રમ થઈ રહ્યો છે. સાહેબ, કોરોના વોરિયર્સને શું સંદેશો આપશો? કોરોના વોરિયર્સ જે ફ્રન્ટલાઇન વોરિયર્સ છે અને પ્રાથમિક શિક્ષકોને પણ આજે આ તબક્કામાં લીધેલા છે, તો બધાએ સારી એવી કામગીરી કરી છે અને હવે આપણું કામ એ છે કે વધુમાં વધુ લોકો રસી લે અને રસી વિશેની જે નકારાત્મકતા સમાજમાં વ્યાપેલી છે એ નકારાત્મકતા દૂર થાય અને તમામ લોકોને જ્યારે પણ એમનો વારો આવે ત્યારે રસી લે એવી વિનંતી કરું છું.